અમદાવાદમાં યુવક પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. રસરાપુરના વૃંદાવન આવાસ યોજના નજીકનો આ બનાવ છે. પુરપાટ કાર હંકારી યુવક પર ચઢાવવાનો પ્રયાસ કરાયો. દીકરી સાથે મિત્રતાની શંકાએ આ હત્યાનો પ્રયાસ કરાયો હતો. ગાડી ચઢાવવાનો પ્રયાસ નિષ્ફળ જતા પાઇપથી હુમલો કરવામાં આવ્યો. ફરિયાદી યુવકને પગના ભાગે ઈજા પહોંચી છે અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુર વિસ્તારમાં એક યુવક પર કાર ચડાવી તેની હત્યા કરવાનો પ્રયાસનો મામલો જે છે તે સામે આવ્યો છે. જિગ્નેશ પટેલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જિગ્નેશ, વધુ એક આ પ્રકારનો મામલો સામે આવ્યો, હિટ એન્ડ રન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મામલો પ્રેમ પ્રકરણનો સામે આવી રહ્યો છે. શું છે વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદ શહેરના મુખ્ય માર્ગ એટલે કે વસ્ત્રાપુર હાટ પાસે જે રસ્તો પસાર થઈ રહ્યો છે તેના કદમ બંગલોઝની બહાર એક કાર છે તે એક યુવક પર ચડાવી દેવામાં આવી હતી. યુવક અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે જ્યારે આ બનાવ બન્યો ત્યારે જે ઈજાગ્રસ્ત યુવક છે જેનું નામ જે આકાશ ઠાકોર છે તે અને એક યુવતી સાથે મિત્રતા હોવાની વહેમ રાખી અને જે યુવતી છે તેના પિતા શ્રવણજી વણજારાએ આ જે પોતાની કાર હતી તે જ્યારે યુવક તેના મિત્રો સાથે અહીંયા સોસાયટીની બહાર એટલે કે જ્યાં તેનું રેસિડન્સ છે વૃંદાવન આવાસ તેની બહાર જ્યારે તે ઊભો હતો તે સમયે અચાનક જ પોતાની કાર લાવી એટલે કે વૃંદાવન આવાસમાંથી પોતાની કાર લઈને બહાર આવ્યા અને જે અશોક જે નામનો જે યુવક છે જે આકાશ નામનો યુવક તે અહીંયા ઊભો હતો તે આકાશ પર આ ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આકાશને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી. બે વખત તેના પર ગાડી ચડાવવામાં આવી, ત્યારબાદ તેના પર લોખંડની પાઇપ પડે હુમલો કરવામાં આવ્યો અને ગાડી અહીંયા ફસાઈ જતા જે કાર ચાલક છે જે આરોપી છે શ્રવણજી વણજારા અહીંયાથી કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. જોકે ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીના કાચ પણ તોડી અને પોતાનો ગુસ્સો છે તે વ્યક્ત કર્યો હતો, પરંતુ જે બનાવ બન્યો હતો જે અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ થતા વસ્ત્રાપુર પોલીસે આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી જે કાર માલિક છે તેની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ અમદાવાદ હાટ અને આસપાસના જે બંગલો આવેલા છે તેમાંથી પોલીસે સીસીટીવી ફૂટેજ એકઠા કરી અને જે આ બનાવ કયા સંજોગોમાં બન્યો, કેવી રીતે બન્યો, તેની ગુનાની ગંભીરતા કેટલી હતી તે જાણવા માટે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મામલે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.